नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। जय भगवान दीकराओ, कृपालु शैक्षणिक संकुल ऑनलाइन में आपनु हार्दिक स्वागत छे। आपणे भणता हता फिजिक्स, ट्वेल्थ साइंस, विद्युत भार अने विद्युत क्षेत्र चैप्टर वन यूनिट वन, एम आपणे जोयुं वीजभार विशे माहिती मेळवी। हवे आगळ विद्युत भारना मूलभूत गुणधर्मो, एमानो पहेलो गुणधर्म विद्युत भारोना सरवाळा थाय छे। बहु सिम्पल वातो लखेली छे पण महत्वनी वातो छे। विद्युत भारोना सरवाळा थाय छे मतलब कि आपणे कोई पण पदार्थनो वीजभार गणवो के पदार्थोनो वीजभार गणवो तो एडिशन करी शकाय एवी वात पण अहींया हुं कही शकुं। तो फॉर एक्जाम्पल विद्युत भारोना सरवाळा खरा पण बेसिक सरवाळा आवो पण उल्लेख छे आपणी બુકમાં। બેઝિક સરવાળા ફોર એક્ઝામ્પલ આપણી પાસે ધારો કે વીજભારો પડ્યા, ધારો કે કોઈ વીજભાર Q1 છે, બીજા પદાર્થમાં Q2 છે અથવા ત્રીજામાં Q3 છે, એમાં ટોટલ n સુધીના વીજભારો છે। સપોઝ આમાં કોઈ પોઝિટિવ હોઈ શકે, કોઈ નેગેટિવ હોઈ શકે, મતલબ ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે, એ બધાનો સરવાળો કરી શકાય જેમ ગણિતના સરવાળા આપણે કરીએ વાસ્તવિક સંખ્યા। તો આ તંત્રનો કુલ વીજભાર કેટલો, આપણે ધારેલા વીજભારને તંત્ર કહીએ, વીજભારોને તંત્ર કહેવાય। ફિઝિક્સમાં આપણે અગાઉ જોયું છે તંત્ર એટલે શું, આપણે જેનો અભ્યાસ કરીએ એને આપણે તંત્ર કહીએ। તો Q1 Q2 Q3 Qn આ તંત્રનો કુલ વીજભાર કેટલો, ટોટલ વીજભાર કેટલો એ ગણવા માટે આપણે આના સરવાળા કરી શકીએ। આ એનો પહેલો મૂળભૂત ગુણધર્મ થયો Q1 Q2 Q2 Qn। ફરી આપણે જે સરવાળો કરીએ ફિઝિક્સમાં બે પ્રકારના સરવાળો આપણે અત્યાર સુધી ધોરણ 11 માં પણ વાત કરેલી છે કે સદિશ સરવાળા અને અદિશ સરવાળા। અદિશ સરવાળા એટલે જ આમ તો બેઝિક સરવાળા, અને સદિશમાં તો દિશાની વાતો આવતી, મૂલ્યની વાતો આવતી, એ પણ સરવાળા છે। અહીંયા ફરી બેઝિક સરવાળા, કેમ કે આપણો વીજભાર કોઈ ધન પણ હોય ને કોઈ ઋણ પણ હોય, તો આ કુલ વીજભાર આ રીતે ગણી શકીએ। આ મૂળભૂત ગુણધર્મોમાં પહેલો જોયો। હવે બીજો ગુણધર્મ જે ખૂબ મહત્વનો છે, એક્ઝામ્પલ MCQ સોલ્વ કરવા માટે આ મહત્વનો છે, અગાઉના ચેપ્ટરમાં પણ આનું મહત્વ છે, ખાસ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે। અગાઉ આપણે ભણતા સંરક્ષણ યાદ આવી જાય, ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ, લાઈક એવું જ છે કઈ, પણ અહીંયા રાશિ વિદ્યુત ભાર છે, શબ્દો એ ના છે, વાત અલગ છે। વિદ્યુત ભારનું સંરક્ષણ થાય મતલબ એની અહીંયા લખેલું છે, મતલબ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, એટલે માત્ર આપણે વિદ્યુતનો જ અભ્યાસ કરવાનો, અલગ કરેલું તંત્ર એટલે એનો જ અભ્યાસ કરશું, માં વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ હોય, કોઈ પણ ક્રિયા કરો તો, કોઈ પણ ક્રિયા હમણાં જ વાતો કરી, કોઈ પણ આંતરક્રિયા, કઈ ઘસવાની ક્રિયા છે, ઘર્ષણની ક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે, ઘણી બધી ક્રિયાઓ છે, આ ક્રિયાઓ કરવાથી વિદ્યુત ભાર ન તો નાશ પામે છે કે ન તો સર્જન થાય, મતલબ કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય। કમ્પ્લીટ ટેક્સ્ટબુક નો શબ્દ મૂકીએ તો વિદ્યુત ભાર નાશ પામતો નથી, કે વિદ્યુત ભાર નવો ઉત્પન્ન નથી થતો, આ પણ એક વિદ્યુત ભારના સંરક્ષણમાં મહત્વની વાત છે। સંરક્ષણ જાળવણી, જાળવણી થાય સમજ હોય તો, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરતા હતા એ મુજબ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ હોય। કોઈ પણ ક્રિયા એટલે હમણાં વાત કરીએ આપણે કાચના સળિયાને કોઈ ઊન સાથે ઘસીએ, આ બેનો જ અભ્યાસ મતલબ કે અલગ કરેલું તંત્ર।
તો કાચના સળિયાને ઊન સાથે ઘસવાથી બુકનું ઉદાહરણ તો કાચ ઋણભારિત બને અને ઊન ધનભારિત બને આમાં બેઝિક સરવાળો અચળ છે મતલબ કે કાચ જેટલા આ ઋણભારિત શું કામ બન્યું પહેલા શું હોય આપણે વાત થઈ દુનિયાનો દરેક પદાર્થ કેવો હોય તટસ્થ ધારો કે એની પાસે કાચ પાસે 30 ઇલેક્ટ્રોન છે અને 30 પ્રોટોન છે એટલે કે આ તટસ્થ છે પહેલા ગઈસા પહેલા આ પ્રારંભિક ક્રિયા અને ઊન ધારો કે એની પાસે ઊન પાસે ધારણા કરીએ આંકડા ન હોય મોટા આંકડા પણ આપણે ધારણા કરીએ ધારો કે ઊન પાસે 50 ઇલેક્ટ્રોન છે ને 50 પ્રોટોન છે સિમ્પલ ગણિત છે સિમ્પલ રજૂઆત છે આ પ્રારંભિક સ્થિતિમાં એટલે કે ઘસા પહેલાની સ્થિતિ હવે ઘસા બાદ અલગ કરેલા તંત્રમાં શું તો કાચ ઋણભારિત બને તો કાચ ઋણભારિત કેવી રીતે છો તો કે ઊન પરના ઇલેક્ટ્રોન કાચ પર ટ્રાન્સફર થયા તો જ કાચ ઋણભારિત થયો અને ઊને ઇલેક્ટ્રોન ગુમાવ્યા કોના પર તો કે કાચ પર એટલે ઊન કેવો થયો હોય ધનભારિત આવું પણ આપણે યાદ રાખી શકીએ સમજ માટે તો ધારો કે આને 15 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ઊને અને આને 15 ઇલેક્ટ્રોન મેળવ્યા તો હવે પછીની પરિસ્થિતિ કેવી થઈ 15 ની આપલે થઈ તો કે 30 10 40 45 ઇલેક્ટ્રોન થયા કાચ પાસે અને પ્રોટોન તો જેસે તેજ રહી એ તો આપણને યાદ જ છે કે પ્રોટોન ક્યારે ટ્રાન્સફર થતા નથી કેમ કે ન્યુક્લિયસમાં સ્થાયી હોય એસન નથી આ વાત આપણે પહેલાથી જાણીએ છીએ અથવા અગાઉ ઉપર પણ જાણશું 12th પ્રોટોન ક્યારે ટ્રાન્સફર થયું આવું આપણે સાંભળ્યું નથી હા ન્યુક્લિયર ક્રિયાઓમાં થાય પણ આવી આંતરક્રિયાઓમાં સામાન્ય આંતરક્રિયાઓમાં થતું નથી એટલે આપણે તો સામાન્ય ભણીએ અત્યારે હવે ઊન માટે વાત કરીએ તો તો ઊને શું કર્યું તો કે 15 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો હવે એની પાસે 50 15 કેન્સલ કરીએ તો કેટલા વધે તો કે 35 ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો જે છે તે કેટલા તો કે 50 તો આ કઈ તબક્કો થયો અંતિમ પ્રારંભનો તમે ટોટલ 20 બાર કરો અને અંતનો તમે કુલ 20 બાર કરો તો બે સમાન જ હોય મતલબ કે વિદ્યુત બારનો બેઝિક સરવાળો કેવો હોય અચળ ફરીથી રિવાઇઝ કરું બેઝિક સરવાળો અચળ છે નો મતલબ હું તો કે પ્રારંભનો કુલ 20 બાર ગણો એટલે કે ઘસ્યા પહેલાનો કાચ અને ઊનનો 20 બાર ગણી લઈએ તમે હિસાબ લગાવજો તમારી રીતે કેલ્ક્યુલેશન અને અંતિમ પરિસ્થિતિ યાને કે ઘસ્યા બાદ નો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો સરવાળો કરો બેયમાં જવાબ સમાન હશે એટલે આનો વિદ્યુત ભારનો સંરક્ષણ એક્ઝામ્પલમાં ક્યારે પણ બોલે એમસીક્યુ માં પણ ક્યારે આ નિયમ યાદ કરવાનો થાય તો આમ જ યાદ રાખશું પ્રારંભિક કુલ 20 બાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ કુલ 20 બાર જે આપણે ધોરણ 11 ના તમામ સંરક્ષણના નિયમમાં કંઈક આવું જ યાદ રાખતા વેગમાન સંરક્ષણમાં એક્ઝામ્પલ કે એમસીક્યુ ગણતી વખતે આપણે એમ કહીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ બોલો તો આપણે આ જ બોલતા પ્રારંભિક કુલ રેખીય વેગમાન બરાબર જ અંતિમ કુલ રેખીય વેગમાન એક્ઝામ્પલ એમસીક્યુ માટે પણ વિદ્યુત બાર સંરક્ષણનો નિયમ આ જ રીતે યાદ રાખો કઈ રીતે તો કે પ્રારંભિક કુલ 20 બાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ કુલ 20 બાર થિયરી સ્વરૂપે પૂછાય તો આ યાદ રાખો મતલબ કે આ મહત્વનું છે પણ કોન્સેપ્ટ તો આ છે અચળ પ્રારંભમાં ધારો કે કુલ 20 બાર 15 કુલમ છે તો અંતમાં પણ 15 કુલમ જ હોય કોઈ પણ ક્રિયા તમે અંતે કરો આ જ હોય કારણ કે નવું ઉત્પન્ન થતો કે નવો નાશ ન થતો કે ઉત્પન્ન થતો આ 20 બારના સંરક્ષણની વાત થાય ગાણિતિક સંકેત મુજબ જોઈએ તો QI ઇઝ ઇક્વલ ટુ QF આ યાદ રાખશું સંરક્ષણ માટે મહત્વનો પણ કી પોઈન્ટ કઈ આવતો હવે ભણવું આપણે આગળ ત્રીજો મૂળભૂત ગુણધર્મ પહેલો જોયો બેઝિક સરવાળા કરી શકાય બીજો જોયો વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે અને થર્ડ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ ક્વોન્ટાઇઝ સ્વરૂપ ક્વોન્ટમીકરણ તો ક્વોન્ટમ શાસ્ત્રની અવસરી યાદ કરવું પડે ક્વોન્ટમીકરણ શબ્દ અગાઉ તમારે કેમિસ્ટ્રીમાં ક્યાંક આવ્યું છે પ્લાન્કમાં આપણે પરમાણુ ભણતા હશે ત્યારે ભણશું પ્લાન્ક બાપા એમ કે
મેક્સ પ્લાન્ક કે વીજ ચુંબકીય તરંગ એ ફોટોન સ્વરૂપે છે. તો આ ફોટોનની ઉર્જા HF ના પૂર્ણ ગુણાંકમાં છે. આમ વીજ ચુંબકીય તરંગોને ઉર્જાનું ક્વોન્ટમીકરણ કર્યું કહેવાય. એ HF એ પેકેટ છે. એફ આવૃત્તિ H પ્લાન્ક કચરા HV વડે કદાચ તમે દર્શાવતા હશે U વડે દર્શાવતા હશે. એ વાત અલગ છે. અગાઉ ઉપર એ પણ ભણશું આપણે એ ઉર્જાનું ક્વોન્ટમીકરણ છે. અહીંયા વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ પણ હોસે વાંચીએ તો કે કોઈ પણ પદાર્થમાં વિદ્યુત ભારનો જથ્થો એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. તો સવાલ એવો છે આમાં મૂળભૂત વીજભાર પેલા મતલબ કે આ જે વિધાન છે એનું મતલબ જોઈએ તો ટેક્સ્ટબુક મુજબ મતલબ કે પદાર્થમાં વિદ્યુત ભાર પદાર્થમાં વીજભાર ક્વોન્ટાઇઝ્ડ સ્વરૂપે જ મારી ભાષામાં કહું તો ક્વોન્ટાઇઝ્ડ એટલે પેકેટ પડી કયો તો પણ આવે પદાર્થમાં વીજભાર ક્વોન્ટાઇઝ્ડ સ્વરૂપે હોય. એ પેલા કોઈ પણ પદાર્થમાં વિદ્યુત ભારનો જથ્થો મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ એ સમજવું તો એના આધારે સીધું ફોર્મ્યુલા ક્યુ બરાબર એની આ સૂત્ર આપણે જોયેલું છે ધોરણ 10 પણ બધું એમાં ક્યુ હું બતાવે તો કે વીજભારનો જથ્થો ઈ શું બતાવે ઈઝ આપણો મૂળભૂત વીજભાર ઇલેક્ટ્રોનમાં જોઈએ આપણે ઈ માઇનસ લખેલું પ્રોટોનમાં ઈ પ્લસ લખેલું એક પ્રોટોન અથવા એક ઇલેક્ટ્રોનનો વીજભાર એને જ આપણે મૂળભૂત વીજભાર આની કોઈ વ્યાખ્યા નથી પણ મૂળભૂત વીજભાર એટલે સ્મોલ ઈ વડે દર્શાવાય જેની કિંમત તમને યાદ જ હશે કદાચ ફ્રોમ ધોરણ 10 ઈની કિંમત 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ આ મૂળભૂત વીજભાર એની કિંમત હશે મૂલ્ય હશે. આમાં તમને ખ્યાલ છે વીજભાર ઇલેક્ટ્રોન હોય તો આ જ વીજભાર પણ માઇનસ લેવો પ્રોટોન હોય તો એ જ વીજભાર પણ પ્લસ લેવો ઈ પ્રમાણે અને એન શું ઈ એટલે જ આપણો પૂર્ણ ગુણાંક. આમ જો તો એન ની કિંમત પૂર્ણ ગુણાંકમાં જોઈએ તો 1 થી લઈ અપ ટુ એન સુધી આ પૂર્ણ ગુણાંક. ફરીથી વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું તો કે દુનિયાના દરેક પદાર્થમાં વિદ્યુત ભારનો જથ્થો એટલે કે કેપિટલ ક્યુ એ મૂળભૂત વીજભારના એટલે કે સ્મોલ ઈ પૂર્ણ ગુણાંકમાં જ હોય. સ્મોલ એન વડે દર્શાવે છે એન હું બતાવે પૂર્ણ સંખ્યા 1 2 3 4 5 6 7 એનું મતલબ એવો કે કોઈ પણ પદાર્થમાં વીજભાર દાખલા તરીકે આ માર્કર ધારી લઈએ વાહક છે એની પાસે લોખંડની બનેલી છે એવું માની લઈએ. આપણે લોખંડનું સૂત્ર તમને ફોર્મ્યુલા યાદ હશે Fe+2 એટલે કે પર Fe ના પરમાણુ ઇલેક્ટ્રોન કેટલા મુક્ત હોય આ ધાતુમાં 2 આવા આમાં Fe ના પરમાણુ ધારો કે 1000 છે તો ઇલેક્ટ્રોન કેટલા થયા 2000 કેટલા મુક્ત ઇલેક્ટ્રોન થયા 2000 મતલબ કે આની પાસે 2000 ઇલેક્ટ્રોન છે તો 2000 કોણ છે N અને E એટલે ઇલેક્ટ્રોનનો મૂળભૂત વીજભાર 1.6 × 10⁻¹⁹ આ વાત થઈ કુલ વીજભારની. આ માર્કર જો લોખંડની હોય એની પાસે 1000 Fe ના પરમાણુ હોય તેની પાસે ઇલેક્ટ્રોન કેટલા થાય એની વેલેન્સી મુજબ 2000 તેનો મૂળભૂત વીજભાર એને વડે ગુણી નાખો એટલે કે 2000 × 1.6 × 10⁻¹⁹ આ થયો કુલ વીજભાર. આવી વાત હોય પણ હવે હું એકદમ સિમ્પલ ઉદાહરણ આપું આની પાસે 2000 ઇલેક્ટ્રોન હોઈ શકે 5 ઇલેક્ટ્રોન હોઈ શકે 10 હોઈ શકે પણ ક્યારેય આવું ન થાય 2.5 ઇલેક્ટ્રોન હોય ખોટી વાત
જો અપૂર્ણાંક થાય, અપૂર્ણાંકમાં ક્યારેય કોઈ પણ પદાર્થ પાસે વીજભાર હશે નહીં. રાસાયણિક પ્રક્રિયાઓ પણ તમે ભણો છો કેમેસ્ટ્રીમાં, NaCl આવે, કોઈ પણ આયોનિક ક્રિયા ભણો તમે, શ્વસન, કોઈ પણ બંધ ભણતા હોય, કોઈ પણ તમે રિએક્શન ભણતા હોય, તો ઇલેક્ટ્રોનની આપલે હંમેશા પૂર્ણાંકમાં જ હશે. જોઈજો, ક્યારેય એવું નહીં હેમડું હોય કે આ ભાઈએ 1.5 ઇલેક્ટ્રોન ગુમાવ્યું, આ ભાઈએ 1.5 ઇલેક્ટ્રોન મેળવ્યું, આવું નહીં હોય. એટલે જ આપણું ક્વોન્ટાઇઝ્ડ સ્વરૂપ પેકેટ સિમ્પલ. અહીંયા હું એક વાત યાદ રખાવું, સિમ્પલ આવું સામાન્ય ઉદાહરણથી તમને એક વાત યાદ રખાવું, ક્વોન્ટમીકરણ કેવી રીતે યાદ રાખવું, એકદમ સિમ્પલ વાત. આપણે કોઈ પણ દુકાને જઈએ, ત્યાં બિસ્કિટનું પેકેટ લેવા ગયા, ગુડ ડે પાર્લે, કોઈ પણ તમે જ્યાં, તો ત્યાં આપણે એમ કહેવું પડે પાર્લેજી બિસ્કિટ આપો, એમાં એમ તમે કહેજો કે એમાં મને તોડી અને 2 બિસ્કિટ આપો, ન આપે. ખ્યાલ પડ્યો? પેકેટ સ્વરૂપે જ મળે. સેમ વસ્તુ આ વાત અહીંયા આપણે યાદ રાખી શકીએ ક્વોન્ટમીકરણ, કે દુનિયાના દરેક પદાર્થમાં પેકેટ સ્વરૂપે જ વીજભાર. પેકેટ એટલે કોણ? ઈ પોતે, સ્મોલ. એને જ કહેવામાં આવે શું? મૂળભૂત વીજભાર, કે જેની કિંમત બેસાડેલી જો થામીને 1.6 × 10⁻¹⁹ કુલમ SI એકમ. એન ફરી ફરી કહું, એવું શું બતાવે? વીજભારનો જથ્થો. આ ફોર્મ્યુલા ઉપયોગી છે. એન શું બતાવે? પૂર્ણ ગુણાંક. ઈ શું બતાવે? મૂળભૂત વીજભાર. આના પરથી તમે અંદાજો લગાવી શકો કે 1 કુલમ વીજભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય. જોઈએ આપણે આગળ, 1 કુલમ વીજભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય. MCQ નીટ આ તે કાંઈ પણ આ MCQ સ્વરૂપે આવા અગાઉ પૂછાયેલા પણ હશે અને આવશે પણ. તો અગાઉ પર આપણે આ વસ્તુને જોઈશું કે 1 કુલમ વીજભારમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. તો હવે ત્યાં જઈશું. તો આપણે વાત કરતા હતા 1 કુલમ વીજભાર માટે મૂળભૂત વીજભારની સંખ્યા કેટલી. મૂળભૂત વીજભાર તરીકે આપણે વાત કરી હતી ઇલેક્ટ્રોન કે પ્રોટોન કોઈ પણ. તો આપણે ક્વોન્ટમીકરણમાં જોઈએ સૂત્ર શું થશે આપણી પાસે Q = m. તો આ ફોર્મ્યુલા મુજબ ક્યુ એટલે આપણો કુલ વીજભાર, એન એટલે સંખ્યા, ઈ એટલે મૂળભૂત વીજભાર. ગણવાનું હું કીધું સંખ્યા m, તો n કાઉન્ટ કરો તો n બરાબર ફોર્મ્યુલા શું થશે? Q/Q એટલે કે કુલ વીજભાર આપણને આપેલો છે 1 કુલમ. e એની કિંમત આપણે જાણીએ છીએ 1.6 × 10⁻¹⁹. 1/1.6 એટલે 0.6 × 10⁻¹⁹ અંશમાં આવે તો પ્લસ. તો ખરેખર એમ 6 × 10⁻¹⁸ થાય અને એકમનો સંખ્યા છે. તો આપણે વાત કરીએ એમ કે 1 કુલમ વીજભારમાં, 1 કુલમ આપણી પાસે વીજભારનો જથ્થો હોય તો એમાં મૂળભૂત વીજભારની સંખ્યા કેટલી આવે? તો કે 6 × 10⁻¹⁸. ખૂબ મોટો આંકડો છે, ખૂબ મોટો. મતલબ કે 1 કુલમ વીજભાર વીજભારનો ખૂબ મોટો જથ્થો બતાવે છે. એ મોટા જથ્થાની વાત કરીએ તો ખરેખર જથ્થો કેટલો હશે? તો કે ખૂબ મોટો, કેમ કે એની સંખ્યા 6 × 10⁻¹⁸. એમાં આપણે વાત કરી મુજબ નોંધ યાદ રાખીશું કે ખરેખર કુલમ એ વીજભાર ખૂબ મોટો એકમ છે. હજી એક ટેક્સ્ટબુક મુજબ પણ ઉદાહરણ જોઈશું. MCQ ગયા 2019 માર્ચમાં MCQમાં પૂછાયેલો ઉલટો સવાલ, કેવો? 6 × 10⁻¹⁸ ઘાત સંખ્યા હોય તો એમાં જો કોઈ પદાર્થમાં ઇલેક્ટ્રોન 6 × 10⁻¹⁸ ઘાત હોય તો વિદ્યુત ભાર કેટલો? જો ઇલેક્ટ્રોન હોય ને તો -1 કુલમ. આમાં બે વાતો, આ સંખ્યા જો ઇલેક્ટ્રોન માટે વાત હોય તો -1 કુલમ કહેવાય, કારણ કે વીજભાર આપણી પાસે પોઝિટિવ નેગેટિવ, અને પ્રોટોન માટે વાત હોય તો +1 કુલમ કહેવાય. આના ઉપરથી નોંધ બનાવી કે આપણે કુલમ એ ખૂબ મોટો એકમ છે, તો બીજા નાના એકમ, નાના એકમોની ચર્ચા કરીએ તો ઘણા બધા બનાવી શકીએ આપણા
કોષ્ટક પ્રમાણે ગુણગુણ મિલિકુલમ માઇક્રોકુલમ નેનોકુલમ મિલી 10^-3 10^-6 10^-9 આ બીજા નાના એકમો છે. તો આ આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. ફરી ફરી આને અવસરી યાદ કરીએ, વીજભારના મૂળભૂત ગુણધર્મો એમાં આપણે ત્રણ જોયા, વીજભારોના સરવાળા કરી શકાય. બીજો ગુણધર્મ જોયો, વિદ્યુતભારનું સંરક્ષણ થાય. એમસીક્યુ કે એક્ઝામ્પલ માટે એમાં ખાસ યાદ રાખવાનું બીજું, પ્રારંભિક કુલ વીજભાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ કુલ વીજભાર. અને થર્ડ પોઈન્ટ આપણે જોયા લાસ્ટ, એ પણ મહત્વનું, વીજભારનું ક્વોન્ટમીકરણ, બોલે તો પેકેટ સ્વરૂપ, બિસ્કીટવાળું ઉદાહરણ પણ યાદ રાખીએ કે ક્યુ બરાબર એની. આ મહત્વનું સૂત્ર, આના પરથી અંદાજ લગાવ્યો એક સામાન્ય ગણતરીથી કે કુલમ એ ખૂબ મોટો એકમ છે, ખૂબ જ મોટો. બીજા નાના એકમોની ચર્ચા કરી, આનું પારિમાણિક સૂત્ર એકમ પરથી તમે મેળવી લેશો, એ પણ વાત અગાઉ પર જોઈશું. હવે આગળ જોઈશું આપણે આનું ઉદાહરણ, આ ગુણધર્મનું ભેણા, એના એક્ઝામ્પલ. 1.1 તો રીડ કરવા જેવું છે, 1.2 એન્ડ 1.3. નેક્સ્ટ 1.2માં ટ્રાય મારીએ તો આવડી જાય, તમને પણ આવડી જાયું છે. તો આ ઉદાહરણને આધારે 1.2 પણ ગણી શકાય અને 1.3.